नमस्कार देवजी और सज्जनों, स्वागत है तमारो एक नवा व्लॉग में। तो आज आप मित्रों आ गया छे भगुड़ा। तो आ भव्य एक प्रोग्राम नु आयोजन करवामां आव्युं छे। तो तमाम लोग बन्या रहेजो अने वीडियो ने लाइक न करी तो करी नाखजो अने कमेंट में जय मोगल में लखवानुं भूलता नहीं। तो आपणे अहींनी व्यवस्था जोवाना छे के कई प्रकारे छे। तो आपणे हूँ तमने आ बाजूथी देखाड़ी अने मंदिर छे आ बाजू अने मारी पाछळ तमे जोई शको छो ए भव्य एम कहेवाय के ये डायरो छे। आजना राते आपणे निहाळशुं। हाँ प्रोग्राम छे। तो मित्रों आ हत्यावीमो एम कहे कि पाठ उत्सव उजवामां आव्यो छे अने भव्य कार्यक्रम छे। आए एक कलाकार न होय एवुं बने नहीं। तमे जोई शको छो आ बाजु छे ने आ जे ग्राउंड तमने देखाय छे ए ग्राउंड में एम कहेवाय के आए पग देवानी जग्या नहीं होय अने तमे माणसो आम तमे दूर दूर सुधी जोई शको छो। अहीं पग देवानी पण जग्या नहीं होय। 9:30 अत्यारे लोको एम कहेवाय के जग्या राखी राखीने बेसवा मळ्या छे। त्यारबाद हामे प्रोग्राम चालू थशे। अने मित्रों आ बाजु तमे जोई शको छो ए एंट्री गेट छे जे માતાજીના સાનિધ્યમાં જવા માટે। તો હવે આપણે એ બાજુ જાહું, ત્યારબાદ પ્રોગ્રામ આ બાજુ છે અને આ બાજુ છે માતાજી। તો મિત્રો તમે અત્યારથી ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલી એમ કહેવાય કે ટ્રાફિક છે અને આ છે ભાઈ સાઉન્ડ જોઈ શકો છો। ત્યારબાદ આપણે મા મોગલ ના આંગણે આપ સૌનું હાર્દિક સ્વાગત છે એવી રીતનું બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો। ત્યારબાદ પરમ પૂજ્ય મોરારી બાપુ પણ અહીંયા પધારવાના છે સાંજે ડાયરામાં। તો ડાયરો લાઈવ હશે, તમે જોજો નિહાળજો। ત્યારબાદ મિત્રો ટ્રાફિક જુઓ તમે કેટલી ટ્રાફિક છે અહીંયા। આવી રીતનું બોર્ડ મારેલું છે કે મા મોગલના આંગણે આપ સૌનું સ્વાગત છે। ત્યારબાદ હવે આપણે આગળ જઈએ છીએ એ તમે જોઈ શકો છો। અત્યારે તો આ કાંઈ નથી, બાકી 9 વાગશે એટલે પગ દેવાની જગ્યા એ નહીં હોય। અને ભાઈ આજ ટોટલ ગુજરાતના જેમ કહેવાય કલાકાર છે એ બધા એ ભગુડામાં હશે અને ડેકોરેશન તમે જોઈ શકો છો। પણ અંદર કેમેરો કે ફોટોગ્રાફી મનાય છે એ તમે જાણો છો અને હું જાણું છું। ત્યારબાદ હવે આપણે આ બાજુથી આગળ જઈશું। તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે અહીંયા। ને મિત્રો આ તમે જોઈ શકો છો એક મોગલ ધામ લખેલું છે અને સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે અને અહીંયા ઘણા લોકો એમ કહેવાય છે કે સેલ્ફી લઈ લે આનંદ કરે છે તમે જોઈ શકો છો। આ પણ એક સેલ્ફી પોઈન્ટ જ છે। ત્યારબાદ લોકો બધા સામે ફોટા ખેંચતા હતા, ત્યારબાદ હવે અહીંયા ખેંચે છે તમે જોઈ શકો છો। દર્શક મિત્રો આ તમે જે નિહાળી રહ્યા છો એ કોઈ ફોટો નથી, પણ એક પ્રતિમા પેઇન્ટિંગ બનાવેલી છે તમે જોઈ શકો છો। આ ભાઈએ ખૂબ સરસ સજાવીને પેઇન્ટિંગ કરવામાં આવી છે મા મોગલની, તમે જોઈ શકો છો કેટલી અદ્ભુત
બનાવેલી છે. જય મા મોગલ. તો દોસ્તો આપણે બહારની તરફ જઈએ છીએ. માતાજીના તમે ઘણી ફેરો તમે દર્શન કર્યા છે, પણ આપણે જે આજનું વાતાવરણ જે વાતાવરણ બહારનું છે એ આપણે જોવાનું છે. જો સંયમ છે ઉકો છે બધા અહીંના. જય મોકલ માં. ત્યારબાદ હવે મિત્રો આપણે આગળ જાહું, કારણ કે માતાજીના તો અવરનવર તમે દર્શન કરતા જશો. ત્યારબાદ આપણે જે બહારનો જે માહોલ છે એ આજે જોવાના છીએ. જોઈ શકો છો આજે એમ કહેવાય કે 9 વાગશે એટલે અહીંયા આ ગ્રાઉન્ડમાં પગ દેવાની પણ જગ્યા નહીં હોય આશરે. અને મિત્રો ગાડીઓની વાત કરીએ તો પ્રોગ્રામ પૂરો થાય પછી ગાડીઓ કાઢવામાં 2 થી 2.5 કલાક વહી જાય. આવી જાઓ સૂતર ફેણીને તમને ઠેક ઠેકાણે જોવા મળશે, અને નાસ્તા પાણીનું પણ તમને જોવા મળશે. તો આવી રીતે નાસ્તા પાણી તમને જોવા મળશે, અને ત્યારબાદ આ બાજુ સ્ટાફ ઊભો છે જે આપની આપની ડ્યુટી નિભાવે છે. અને ત્યારબાદ એમ કહી કે આ બાજુ જય. ત્યારબાદ આ બાજુ તમે જોઈ શકો, કારણ કે પબ્લિક જાજુ હોય ને તો મિત્રો દેખાય નહીં એ માટે અહીંયા ટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો સાંજ પડવો પડવો થઈ ગઈ છે. તો મિત્રો તમે ટ્રાફિક જોયું કેટલું બધું ટ્રાફિક છે, અને આજે એમ તો કહેવાય કે ભાઈ અહીંયા જે પ્રોગ્રામ થાય ને એ ક્યારેક જ જોવા મળે, કારણ કે ગુજરાતના એમ કહેવાય કે તમામ કલાકાર હોય છે એ અહીંયા હાજરી આપે છે મોગલધામ. તો આજનો ડાયરો ખૂબ સરસ જિજ્ઞેશ કવિરસથી માંડીને કીર્તિદાન ગઢવી મોરારી બાપુ ઘણા બધા કલાકારો અહીંયા આવવાના છે. તો આ બધા લોકો અહીંયા અત્યારની જગ્યા રોકી રોકીને બેસી ગયા છે, કારણ કે પછી કાંઈ જગ્યા મળે નહીં. અને ત્યારબાદ પછી એમ કહેવાય કે અહીંથી ગાડી કાઢવી ને તો 2 થી 2.5 કલાક વહી જાય પ્રોગ્રામમાં. તો એ માટે આપણે એમ કહેવાય કે તમને ગ્રાઉન્ડ દેખાડ્યું ને ત્યારબાદ આપણે માતાજીના તમે અવરનવર દર્શન કરતા જ હો, પણ આપણે અત્યારે જે આ મહત્ત્વનું છે એ તમારી સાથે શેર કર્યું. બાકી આપણે એક મોગલ ધામનો એક સ્પેશિયલ વિડીયો બનાવશું. તો અત્યારે તમે આ પાઠ ઉત્સવ જે 27મો છે એ આનંદ કરો, અને પબ્લિક જુઓ કેટલું આવ્યું છે અને સાંજે કેટલું પબ્લિક થવાનું છે. તો આ મિત્રો તમે જોઈ શકો છો ટીવી છે, કારણ કે આ આગેના જે બેઠેલા હોય ને એને દેખાય નહીં એ માટે અહીંયા ટીવીની પણ સુવિધા કરવામાં આવી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, કારણ કે અહીંથી ટેચ ઘણું આખું પડી જાય, કારણ કે હવે આપણે આ તમે જોઈ શકો છો ટેસ ઠેઠ ન્યા ઠેઠ છે. અત્યારે તો સાઉન્ડ ને એવું ફિટ થાય છે ને ત્યારબાદ. તો આ તો મિત્રો મોગલધામનો વિડીયો ખરેખર તમને મજા આવી છે. મજા આવી તો લાઈક કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા નવા બ્લોગ સાથે મળતા રહીશું ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, મહાદેવ, જય મોગલમાં આવજો.